નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત. સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સંદેશ ન્યૂઝ દ્વારા ઓપરેશન કરાયું છે આઈ કે જે શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ઉઘાડા પાડેલું છે. આપની સાથે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત છે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પરિમલભાઈ ત્રિવેદી, સાથે સાથે જે સામાજિક કાર્યકરો છે તેમાં રુઝાન ખંભાતા, વાલી મંડળના જે અગ્રણીઓ છે પ્રકાશભાઈ કાપડિયા, નરેશભાઈ શાહ, શિક્ષણવિદ સુખદેવભાઈ પટેલ છે, સામાજિક કાર્યકર્તા સુનિલભાઈ જીકાર છે, વિદ્યાર્થી અગ્રણીઓ ભાવિક રાજા, ભાવિક સોલંકી પણ છે, સાથોસાથ એનજીઓના જે સંચાલક રાજેશભાઈ સોલંકી પણ છે. આ તમામ લોકો જે ઉપસ્થિત છે, સંદેશ ન્યૂઝ દ્વારા જે ઓપરેશન આઈ જે કરવામાં આવ્યું છે તેમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી બદીઓને ખુલ્લી પાડવામાં આવી છે. જે સૌથી પહેલા વાત કરીએ પૂર્વ ઉપકુલપતિ પરિમલ ત્રિવેદી પાસે, કે જે રીતે એનઈસીનો જે અહેવાલ છે કે ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રમાં નવમા ક્રમે ધકેલાઈ ગયું છે, કોને જવાબદાર ગણશો? હું માનું છું આ અહેવાલને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે ગુજરાતના પ્રાઇમરીથી લઈને હાયર એજ્યુકેશનની જે ખામીઓ છે એને દુરસ્ત કરવી જોઈએ, અને સાથે સાથે જે અપગ્રેડેશનની આપણે વાતો કરીએ છીએ, ખાસ કરીને ટેકનોલોજીના સમયમાં એમાં નવી જે સ્કૂલો આવે છે, ખાસ કરીને જેની ઉપર ઘણા પ્રશ્નાર્થ મુકાય છે હાલ, એ તમામ સ્કૂલો ઉપર અંકુશ લાવવા માટે કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને હયાત સ્કૂલોનું મોરલ ઘટે નહીં અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા ના થાય. બીજી સૌથી મહત્વની વાત રુઝાનબેન ખંભાતા આપને કરીશું, કે જે રીતે ધોરણ 10-11-12માં જે વિદ્યાર્થીઓ શિક્ષણ લેવા આવે છે તેમનું સ્તર હાઈ ક્વોલિટીનું છે કે પછી નીચલી કક્ષાનું, વાલીઓ શું ઘરે બેઠા જાણી શકે? ના, સૌથી પહેલાં તો જે સ્તર આપણું જે બગડી રહ્યું છે એ સત્ય છે. હવે એને આપણે વર્ષોથી આ બોલી રહ્યા છીએ, કારણ કે ધેર ઇઝ બિંગ લોટ ઓફ કમર્શિયલાઇઝેશન. એડ્યુકેશન એટલું કમર્શિયલાઇઝેશન થઈ ગયું છે કે એના લીધે થાય છે શું કે એકબીજાની હોડમાં કરતા બીજી બધી એક્ટિવિટીઝ કરતા જે ટીચિંગની જે એકચ્યુઅલ ટીચિંગની જે રીત છે, ને બીજું આપણું લેટ ઓફ એક્સેપ્ટ ઓલ્સો બનતી કે આપણે અલગ અલગ લેટ સે સીબીએસસી, ગુજરાત બોર્ડ, આઈબી બોર્ડ, આ બધા અલગ અલગ એના ફોર્મ્સ થઈ ગયા છે. એટલે ઇસ્યુ ત્યાં થાય છે કે આટલા બધા હોચપોચ, આઈ વુડ રાધર કોલ ઇટ અ હોચપોચ, કે હોચપોચના લીધે ઘણી વાર શું થાય છે કે વાલીઓ પોતે અત્યારે જાણી નથી શકતા કે કયું આપણે છોકરાને એડ્યુકેશન આપવું પડે. બીજી વાત કે અત્યારે જ્યારે એટલું કોમ્પિટિશન થઈ રહ્યું છે તો અધર દેન એડ્યુકેશન વાલીઓ એટલે શું કહેવાય, સ્કૂલના જે પ્રિન્સિપલ કે જે સંચાલકો છે એ લોકો એવું વિચારે છે કે અમે બીજી બધી એક્ટિવિટીઝ પર ભાર આપીએ અને જે એડ્યુકેશન એની પર ભાર નથી આપતો. ને ત્રીજી સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ કે જે ટીચર્સ છે, લેટ ઇઝ એક્સેપ્ટ દેટ કે અત્યારે 6 PO કમિશન ટીચર્સની સેલરી બહુ જ સારી વધી છે, પણ જે ટીચરોની ક્વોલિટી છે, જે શિક્ષકોની ક્વોલિટી છે જે હોવી જોઈએ ને જે રીતે ડિલિવરી હોવી જોઈએ એડ્યુકેશનની, એ ડિલિવરી થતી નથી. એટલે ઓબ્વિયસલી ઇટ હેઝ ટુ કમ ડાઉન, નો ડાઉટ અબાઉટ ઇટ. આપણે અપ જવાના બદલે એક ફેક્ટ વાત છે કે આપણે ડાઉન ગયા છીએ. શિક્ષકોના પગાર વધ્યા છે પરંતુ વિદ્યાર્થીઓની જે શિક્ષણ ક્ષેત્રની જે ગુણવત્તા હોવી જોઈએ તે વધી નથી. આપણી સાથે પ્રકાશભાઈ કાપડિયા, વાલી મંડળના જે અગ્રણીઓ, કેટલા આંદોલન તમે કર્યા અને ખાસ મુદ્દો શું હતો જે ક્વોલિટીને લઈને? આમાં જે એજ્યુકેશનની ક્વોલિટી છે એનું ગુણવત્તા જે સરકારી સ્કૂલોમાં છે, એક વિદ્યાર્થી દીઠ 49,000 રૂપિયા સરકારનો ખર્ચ થાય છે, પણ એને એટલી ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી. અને ખાનગી સ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો છે, એનું કારણ એ છે કે સરકાર નિષ્ક્રિય છે સરકારી સ્કૂલોને સારું શિક્ષણ આપવામાં અથવા ત્યાંની ગુણવત્તા સુધારવામાં, અને સરકારે આ તરફ ધ્યાન નથી આપ્યું નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને રાજ્ય સરકારની સ્કૂલોમાં. અને એના લીધે મોંઘું શિક્ષણ સસ્તું કરો એવું આંદોલન થશે, અને પ્રજામાં બધા જિલ્લાઓમાંથી અત્યારે અમારી પાસે આવી રહ્યા છે કે વેરાવલ છે, સુરત છે, જામનગર છે, જૂનાગઢ છે, વડોદરા છે, એ બાજુથી બધા વાલીઓની જે મોંઘા શિક્ષણ માટે આવ્યું છે. અને કોમર્શિયલાઇઝેશન જે થયું છે એમાં કેપિટેશન ફી જે છે, એક રજિસ્ટ્રેશન ફી, એફિલેશન ફી, એડમિશન ફી, આ જે એક વખત વંશ લેવાય છે એ કાયદાની વિરુદ્ધની પ્રક્રિયા છે એવું ગેજેટમાં લખેલું છે, પણ સરકાર આવા સંચાલકો સામે પગલાં નથી લેતી અને એમને ઉત્તેજન આપે છે. સરકાર હંમેશા વાલીઓની સાથે નથી રહી અને સંચાલકોની સાથે રહી છે. જે રીતે પ્રકાશભાઈ કર્યા છે કે જે રાજ્ય સરકાર જેની ફરજ છે વાલીઓની જે ફરિયાદો સાંભળવાની, પરંતુ ફરિયાદો છે તે વાલીઓની નથી સાંભળતા, પરંતુ જે આવા પ્રકારના શાળા સંચાલકો છે તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. આપણી સાથે છે સૌરભભાઈ જોશી, એક જે વિદ્યાર્થી છે એ હાલમાં શિક્ષણ જે સંચાલકો માટે એક પ્રોડક્ટ છે એમ કહી શકાય.
ડેફિનેટલી પ્રોડક્ટ છે. અને બીજી વાત એ કહીશ કે જ્યારે સરકાર જે અત્યારે જે સીબીએસઈ સ્કૂલો છે એની અંદર એવું હોય છે કે ટીચરો બધી યંગ છોકરીઓ લાવવામાં આવે છે, જે ખરેખર પ્રાઇમરી જે છોકરીઓ ભણેલી હોય કે જેને પહેલાં પીટીસી કરેલું હોય એ દીકરીઓ રાખવી જોઈએ. એના જગ્યાએ તમે કોઈ પણ સીબીએસઈ સ્કૂલમાં જોશો તો ગુડ લુકિંગ જોવામાં આવશે, એનું ફિગર સારું છે, દેખાવડી છે, એને ગ્રેજ્યુએશન કર્યું છે કે નથી કર્યું. તમે મોસ્ટલી સ્કૂલમાં જાઓ કે જે આગળ પડતી સ્કૂલો છે, હું નામ સાથે અત્યારે આપી શકું છું કે એ સ્કૂલોની અંદર દર દર છ છ મહિને છોકરીઓ બદલાતી રહે છે, જ્યાં પોતે ભણાવવાનો અનુભવ નથી એવી છોકરીઓ જો ભણાવશે બાળકોને તો ભવિષ્યની ક્યાંની વાત. પહેલી વાત શરૂઆત 10-11-12 ની વાત કરો છો, જ્યાં પાયો જ મજબૂત નથી, પૈસા એટલા બધા લેવામાં આવે છે કે વાત ના પૂછો. જેમ પ્રકાશભાઈ વાત કરે એમની સાથે હું ડેફિનેટલી સહમત છું. આ એડમિશન ફી છે, ડોનેશન છે, ડોનેશન માટેના અગર સરકાર એપ્લિકેશન લોકો કરે છે કે અરજીઓ નાખે છે, કોઈ પગલાં લેતી નથી. ઇવન જે ભરાવો હોવો જોઈએ કે મર્યાદિત બાળકો હોવા જોઈએ, એના બદલે 70-20 બાળકો તો તેલવાળા ત્યાં એમની ડબલ 200-300 એક જ ક્લાસમાં ઠોકે છે. અને જ્યારે તમે બીજી બધી સ્કૂલોની અંદર જુઓ તો સીધે સીધા એડમિશન્સ નથી આપતા, અનડાયરેક્ટલી ડોનેશન વધારે વધારે માગવામાં આવે છે અને ડોનેશનની ઇવન પાવતી પણ નથી આપવામાં આવતી. અને અમુક જગ્યાએ તો ખુલ્લે આમ કહેવામાં આવે છે કે અમે તો પાવતી આપીએ છીએ, તમે લો. એટલે તમે સરકારના કાયદાઓને જે સ્કૂલો ફોલો કરવી જોઈએ કરતી નથી, અને વિદ્યા જે ભણવાનું ધોરણ છે એ ખૂબ જ નીચું જતું હોય છે, ટીચરો જ વ્યવસ્થિત નથી. તમે પીટીસીમાં ટીચર ટ્રેનિંગ હોવી જોઈએ, મોટિવેશન ટ્રેનિંગ હોવી જોઈએ, કોઈ જ ટ્રેનિંગ ચાલતી નથી અને ખાલી લૂંટવાનો ખુલ્લે આમ ધંધો ચાલે છે. 1.5 વર્ષના છોકરાને તમે એડમિશન ના આપી શકો. તમે કોઈ પણ અત્યારે તમે પ્રી પ્રાઇમરી સ્કૂલની અંદર જાઓ, 1.5 વર્ષના છોકરાઓ તમને મળશે. તો સરકાર શું કરે છે, ત્યાં જઈને રેડ કેમ નથી કરતી અને એમની હાટડીઓ બંધ કેમ નથી કરાવતી? ખૂબ જ મહત્વની વાત કીધી સોનલબેન જોશીએ કે જે રીતે સિરિયલોમાં જે પાત્રો બદલાય છે તે જ પ્રમાણે સ્કૂલોમાં શિક્ષિકાઓ બદલાય છે, પરંતુ વિદ્યાર્થીઓની જે હાલત છે ત્યાંની ત્યાં જાય છે. આપણી સાથે છે મહેશભાઈ પંડ્યા, શું કહેશો? ધોરણ 10 બાદ જે વિદ્યાર્થીઓનો જે ડ્રોપ આઉટ રેશિયો છે તે વધી રહ્યો છે. ધોરણ 12 સાયન્સનું વાત કરીએ કે મહત્વનો તબક્કો છે, ત્યાર પછી તેને અલગ અલગ જે તેને કેટેગરીમાં જવાનું હોય છે, પરંતુ સૌથી નીચું પરિણામ આ વખતે 3 વર્ષ બાદ આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રની ગુણવત્તા પર શું આ સૌથી મોટો સવાલ છે? બિલકુલ, જેમ કે પ્રવેશોત્સવ થાય પછી ગુણોત્સવ થાય, જો ગુણોત્સવ થતો હોય અને ગુણવત્તા ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય તો 10મા ધોરણમાં કેમ ડ્રોપ આઉટ રેશિયો વધારે છે? બહુ જ મોટો ગેપ છે. લગભગ 17 લાખ એડમિટ થાય છે તો 7 લાખ ડ્રોપ આઉટ થાય છે. એટલે સવાલ ગુણવત્તા ઉપર થાય. 12મા ના રિઝલ્ટની પણ વાત કરીએ તો ગુણવત્તાનો સવાલ છે. મતલબ એવો થયો કે રાજ્ય સરકારને ઉદાસીનતા છે સરકારી નિશાળો ચલાવવામાં. જે પ્રાઇવેટ છે એમાં તો ચાલે છે, એનામાં રિઝલ્ટ પણ સારું આવે છે, પણ શિક્ષકોની ભરતી નહીં કરવી, ફિક્સ પગાર આપવો, નિશાના ઓરડા નહીં વધારવા. અને શિક્ષણ જાણે કે નફો કરી આપતું સાધન હોય, તમે 100થી ઓછી સંખ્યા હોય તો નિશાળ તમે બંધ કરી દો છો. શિક્ષણમાં તો રાજ્ય સરકારે ખોટ કરવાની છે, એમાં આવક નથી કરવાની, આ વ્યવસાય ખાટડી નથી. વાત છે ખાનગી સંચાલકોની, જે શાળાઓનો જે ધંધો લઈને બેઠા છે, વિદ્યાર્થીઓને ઉચ્ચ જે કક્ષાનું શિક્ષણ મળવું જે મળતું નથી. અને એટલા માટે આ જે શિક્ષણ સરકારી શિક્ષણ મળવું જોઈએ એ નથી મળતું, એટલે એ જે બાળકો છે એ ખાનગી શાળાઓમાં મોટી ફી લઈને પણ ભણવા જાય છે કે સારી ગુણવત્તાવાળું સ્કૂલ મળે. એટલે સરકાર પોતાની દુકાનો બંધ કરે છે અને વ્યવસાયના ધોરણે કોમર્શિયલ લોકોને ઉત્તેજના આપે છે. એટલે સરકાર પોતે પ્રાઇવેટાઇઝેશન કરવું, વ્યાપારીકરણ કરવું એ તરફના પ્રયત્નો કરે છે, માહોલ ઊભો કરે છે, વાતાવરણ ઊભું કરે છે. અને એટલા માટે આ જે સંખ્યાઓ વધી છે, એક ક્લાસમાં 58 હોવા જોઈએ કે 60 હોવા જોઈએ, એની જગ્યાએ 100 થાય છે. કેમ સરકારને ખબર જ નથી? જો તમે ગુડ ગવર્નન્સ કહેતા હોય તો કેમ એની ગુણવત્તા માપતા નથી? તમે કેમ એની રેટ નિયમિત નથી પાડતા? આજે આટલી નોટિસો આપી, હું ચોક્કસ સાથે કહું છું કે આવતા વર્ષે ડબલ નોટિસો હશે અને પછી વિદ્યાર્થીના ઢાલ તરીકે ઉપયોગ કરવો. મારે તો નીટમાં પણ કહેવું છે કે સુપ્રીમ કોર્ટે 3 વર્ષ પહેલાં કહ્યું હતું, કેમ રાજ્ય સરકારે કોઈ પ્રયત્ન ના કર્યા અને પછી અત્યારે વિદ્યાર્થીના ઢાલ તરીકે ઉપયોગ કરો છો? એટલે આ જે આખું વ્યાપારીકરણની પદ્ધતિ થઈ છે શિક્ષણને પણ ઔદ્યોગિકરણ કે પછી મેક ઇન ઇન્ડિયાના દાવમાં તમે લઈ જાઓ છો, એ જ મોટી ખામી છે. સરકારે સરકારી નિશાળાઓ વધારે સારી રીતે ચાલે, ગુણવત્તાયુક્ત ચાલે, જો એ જો કરવામાં આવે તો મને લાગે છે કે હાટડીઓ જે તમે ઊભી કરી છે સરકારની મદદથી એ ચોક્કસ બંધ થશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે. જે રીતે મહેશભાઈ પંડ્યાએ કીધું કે જે હાલની જે શિક્ષણ ક્ષેત્રની જે કથળેલી સ્થિતિ છે તેના માટે સીધા સીધા શિક્ષણ મંત્રી અને રાજ્ય સરકાર જવાબદાર છે, કારણ કે તેમની ફરજ છે કે આવા
ખાનગી જે સંચાલકો છે તે વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે, વાલીઓને લૂંટી રહ્યા છે, વિદ્યાર્થીઓના કેરિયર સાથે ચેડા કરી રહ્યા છે, તેમના સામે પણ એક મોટો સવાલ છે. સૌથી મહત્વની વાત કે જે વર્ગમાં 60ની સંખ્યા હોય છે તેના બદલે 300-300 વિદ્યાર્થી ભણી રહ્યા છે. જ્યારે પરીક્ષાની વાત આવે ત્યારે, જ્યારે ફોર્મ ભરવાની વાત આવે ત્યારે સમગ્ર વાતનો પર્દાફાશ થાય છે. કફોડી સ્થિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓની થાય છે. આપણી સાથે અલગ અલગ પ્રકારના જે તજજ્ઞો છે, ખાસ કરીને ભાવિકભાઈ આપણે વિદ્યાર્થી નેતા જે અગ્રણી છે તેમને પૂછવા માંગીશ કે જે રીતે વિદ્યાર્થીઓના પ્રકારે પ્રશ્ન શા માટે પરીક્ષા સમયે જ બહાર આવે છે. ના, પરીક્ષા સમયે બી બહાર નથી આવતા. એકચ્યુઅલી આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કહેતા હતા કે શિક્ષણ એક એવું ખાતું છે કે જે સરકાર ના બંધ કરી શકે એટલા માટે ચલાવે છે. એટલે સરકારને એ શિક્ષણની જવાબદારીમાં કોઈ રસ નથી. અને જ્યારે આખા બધા બજારમાં એક મંદીનો માહોલ છે ત્યારે બધા ઉદ્યોગપતિઓને ખાસ રસ છે કે શિક્ષણનો એક વેપાર થાય. અને એટલા માટે શિક્ષણનું આ હાટડીને આ બધું ખુલી જાય. સૌથી કફોડી હાલત તો વિદ્યાર્થીઓની છે. વિદ્યાર્થીઓને સાંભળનારા કોઈ નથી. તમામ જે નીતિઓ આવે છે એની અસર સીધી વિદ્યાર્થીઓ પર થાય છે. અને વિદ્યાર્થીઓની માનસિકતા, વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એને સમજવા માટેની કોઈ એટલે કોઈ પણ ના વાલીઓ સમજવા તૈયાર છે, ના શિક્ષકો સમજવા તૈયાર છે. તંત્રમાં તો કોઈ રજૂઆત કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ જ નથી.